हाय फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल हेल्थ एकडमी मित्रों तुम तलाटीन तैयारी करता हो जूनियर क्लार्कनी के फॉरेस्ट गार्डनी अथवा जीपीएससी ने लगती अन्य कोई एक्जाम तैयारी कर रहा हो तो जरूर थी हमारे चैनल ने सब्सक्राइब कर करजो जे तुमने एग्जाम पॉइंट ऑफ व्यू थी उपयोगी थे तो સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો ભૂગોળ ભૂગોળમાં પણ આપણે આજે વાત કરીશું ખડકો વિશે ખડકો જે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે પ્રથમ છે આગ્ને ખડક બીજું આવે છે પ્રસ્તર ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક આના ઇંગ્લિશ નામ છે આગ્ને ખડકનું ઇગ્નિશિયસ રોક પ્રસ્તર ખડકનું સેડિમેન્ટરી રોક અને રૂપાંતરિત ખડકનું મેટામોર્ફિક રોક હવે વાત કરીએ પ્રથમ આગ્ને ખડકની તો આગ્ને ખડકના પણ ત્રણ પેટા પ્રકાર છે એમાં પ્રથમ છે અંતસ્થ અથવા પાતાલીય ખડકો બીજા મધ્યસ્થ અને ત્રીજું છે બાહ્ય ખડકો અંતસ્થ ખડકો એટલે અંતસ્થ અથવા પાતાલીય ખડકો મેઘમાં ઠંડો પડવાના કારણે પૃથ્વીના પેટાળમાં વધુ ગરમીના કારણે જે મેઘમાં ઠંડો પડે છે અને તેમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે ત્યારે આ અંતસ્થિય પાતાલીય અંતસ્થિય અથવા પાતાલીય ખડકો રચાય છે આના બેસ્ટ એક્ઝામ્પલ છે આનું ગ્રેનાઇટ ખડકો જે અંતસ્થ પાતાલીય ખડકોનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્રેનાઇટ ખડક અને આ ખડકો કયા પ્રદેશોમાં જોવા મળે છે તો આ ખડકો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે ત્યારબાદ છે મધ્યસ્થ ખડકો મધ્યસ્થ આગ્નેય ખડકો જે આગ્નેયના એક ફેટા પ્રકાર છે જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન મેઘમાં ભૂસપાટી પર આવવા પ્રયત્ન કરે છે પરંતુ આ જે મેઘમાં છે એ પાતાલીય અને બાહ્ય ખડકો વચ્ચે જ ઠરી જાય છે ત્યારે આ પ્રકારના મધ્યસ્થ આગ્ને ખડકો બને છે અને આના બેસ્ટ એક્ઝામ્પલ છે સીલ ડાયગ લેપોલિથ અને લેકોલિથ આ મધ્યસ્થ આગ્ને ખડકોના એક્ઝામ્પલ છે ત્યારબાદ આગ્ને ખડકોનો ત્રીજો પ્રકાર છે બાહ્ય ખડકો બાહ્ય ખડકો એટલે જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેઘમાં ખડકો સપાટી તોડી સપાટી પર બહાર આવે છે અને સપાટી પર બહાર આવતા હવાના કારણે લાવા ઝડપથી ઠંડો પડે છે અને એમાં અતિસૂક્ષ્મ સ્ફટિકો રચાય છે તો મિત્રો બાહ્ય ખડકોમાં સૂક્ષ્મ સ્ફટિકો રચાય છે જ્યારે મધ્ય મધ્યસ્થ ખડકોમાં સોરી આગના ખડકોમાં મોટા સ્પટિક સ્પટિકો રચાય છે તો આ બંને વચ્ચેનો આ ડિફરન્સ છે એ પણ તમે યાદ રાખશો અને આના એક્ઝામ્પલ છે આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે બેસાલ્ટ ખડક જે મુખ્યત્વે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં વધુ જોવા મળે છે બેસાલ્ટ ખડક તો આ હતા ત્રણ આગ્ઞ ખડકોના પેટા પ્રકારો હવે વાત કરીએ આપણે પ્રસ્તર ખડકો વિશે તો પ્રસ્તર ખડક પ્રસ્તર ખડકના ત્રણ પ્રકાર છે સોરી હા ત્રણ પ્રકાર છે ખડક ખડક પદાર્થ નિર્મિત દ્વારા પ્રસ્તર ખડક પદાર્થો રાસાયણિક પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકો અને ત્રીજું છે સેન્દ્રીય પદાર્થો દ્વારા હવે ખડક પદાર્થના પણ ત્રણ પેટા પ્રકાર છે જેમાં પ્રથમ છે રેતીના ત્યારબાદ આવે છે માટીના ખડક પદાર્થો અને ત્રીજા છે કોંગ્લોમેરેટના સેન્દ્રીય પદાર્થના પણ બે પેટા પ્રકાર છે એક છે ચૂનાળું અને બીજું છે કાર્બનયુક્ત તો હવે વાત કરીએ આપણે ખડક પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકો જેમાં અપ્રક્ષણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે અને નદી હિમનદી અને પવન દ્વારા અન્યત્ર તેને લઈ જવાય છે અને સમય જતાં ત્યાં સ્તર પતરાય છે અને ત્યાં પ્રસ્તરોના સ્તરો રચાય છે ત્યારે આ ખડક પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય છે આના એક્ઝામ્પલ છે રેતીના ખડક માટીના કડક અને કોંગ્લોમે મેંગ્રેટના ખરક ખડક ત્યારબાદ આવે છે રાસાયણિક પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકો જેમાં ખડકમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જતાં જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે ત્યારબાદ પાણીનો વેગ ઘટતા નિક્ષેપણ પ્રક્રિયા દ્વારા આ ખડકોનું નિર્માણ થાય છે જેને રાસાયણિક પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકો કહેવાય છે આના એક્ઝામ્પલ છે મીઠાના ખડકો તથા ચિરોડીના ખડકો ત્યારબાદ આવે છે સેન્દ્રિય પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકો જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકનું ધાર ધારણ સ્વરૂપ ધારણ કરે છે અને ચૂના અને કાર્બનના પ્રમાણ અનુસાર બે તેના પેટા વિભાગો પડે છે એ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે એના ચૂનો ચૂનાળુ અને કાર્બનયુક્ત બે પેટા પ્રકાર છે સેન્દ્રિય પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકોના જે ચુનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પદાર્થો દ્વારા દ્રાવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે અને આ દ્રવ્યનો ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરે છે અને આ જલીય જીવોના અવશેષોના નિક્ષેપણથી આ ખડકો બને છે જેને ચૂનાળુ ખડકો કહે છે ત્યારબાદ વાત કરીએ કાર્બનયુક્ત સેન્દ્રિય પદાર્થ દ્વારા નિર્મિત પ્રસ્તર ખડકોની તો વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ અને આંતરિક ગરમીના લાંબા સમયગાળાના અસરથી આ પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે અને આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ખનિજ કોલસો જે કાર્બનયુક્ત સેન્દ્રિય પદાર્થ પ્રસ્તર ખડકોનું એક્ઝામ્પલ છે ખનિજ કોલસો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે ખડકોનો રૂપાંતરિત ખડકો આગ્ને અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવા નિર્મિત ખડકો એટલે રૂપાંતરિત ખડકો ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે ભૌતિક અથવા રાસાયણિક રૂપાંતર રૂપાંતરિત ખડકો પ્રવાહી મેઘમાનના સ્પર્શથી તેના આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું નિર્માણ થાય તેને સંસ્પર્શિત રૂપાંતરણ કહે છે રૂપાંતરિત ખડકોમાં તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે તેને પ્રાદેશિક રૂપાંતરણ કહે છે અને રૂપાંતરિત ખડકના એક્ઝામ્પલ છે આરસ પહાણ એટલે કે માર્બલ અને અન્ય એક એક્ઝામ્પલ છે ક્વાર્ટાઇઝ તો આ બંને એક્ઝામ્પલ છે રૂપાંતરિત ખડકોના